નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે વાઘની દોસ્તી. ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. ઉનાળો શરૂ થઈ ગયો હતો. ચારેકોર ઉની ઉની લૂ ફેંકાઈ રહી હતી. સખત ગરમીને કારણે પ્રાણીઓ પક્ષીઓ ઝાડના છાંયડે બેઠા હતા. એક ઝાડ પાસે વાઘ બેઠો હતો. તેને ખૂબ જ તરસ લાગી હતી. સામે તળાવ હતું, તેમાં થોડું પાણી હતું. તેને પાણી પીવું હતું, પણ તે ત્યાં સુધી જઈ શકે તેમ ન હતો, કારણ કે તેના પગમાં બાવળનો કાંટો વાગ્યો હતો. તે ઝાડ નીચે કાંટાની પીડાને લઈ કણસી રહ્યો હતો. કોણ હરીના લાલ તેને પાણી પાય તેની તે રાહ જોતો હતો. થોડી વાર થઈ ત્યાં થોડે દૂર તેને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. ગુમાનસિંહ બાપુને સવારે વાડીએ જવાનું મોડું થયેલું, તેથી ઘોડા પર સવાર થઈ પોતાની વાડીએ જઈ રહ્યા હતા. તેમને દૂરથી કોઈ જંગલી પ્રાણીનો કણસવાનો અવાજ સંભળાયો. બાપુ ખૂબ જ દયાળુ અને હિંમતવાળા હતા. બાપુ ઘોડા પરથી નીચે ઉતર્યા. અવાજની દિશામાં તેમણે તપાસ કરી તો વાઘ પગમાં કાંટાની પીડાને લઈને કણસી રહ્યો હતો. બાપુએ તેના પગ પર હાથ ફેરવ્યો અને ધીમેથી તેના પગમાંથી કાંટો કાઢ્યો. પછી વાઘને થોડી રાહત થઈ. માનસી બાપુ તેને ધીરે ધીરે પોતાની વાડીએ લઈ આવ્યા. તેને ઠંડુ પાણી પીવડાવ્યું. બાપુએ પોતાની પાઘડીમાંથી લીરો ફાડીને તેને પાંટો બાંધ્યો. વાઘને પગમાં ઘણી રાહત થઈ. તે દિવસથી વાઘ બાપુનો મિત્ર બની ગયો. બાપુને મોટી ફળની વાડી હતી. વાડીમાં પુષ્કળ ફળ પાકે. ઉનાળામાં તો આંબે લટોર પટોર કેરીઓ આવે, તેથી ચોર લોકોની બહુ જ રંજાડ રહેતી. દોડા દિવસે પણ ચોર કેરીઓ ચોરી જતા હતા. પણ પછી તો વાઘ ગુમાનસિંહ બાપુની વાડીનો ચોકીદાર બની ગયો. આખો દિવસ વાડીએ ફરતો ફરે અને બાપુની વાડીની ચોકી કરે. ચોર તો શું, કોઈ ચકલુએ ના ફરકે. ગુમાનસિંહ બાપુ વાડીએ સૂતા હોય ત્યારે વાઘ તેમના ખાટલા નીચે સૂતો હોય. એક વખત બાપુની વાડી પાસેથી લૂંટારાઓની ટોળી પસાર થઈ. તેમણે બાપુએ પહેરેલા સોનાના દાગીના જોયા. બાપુએ હાર વીંટીઓ સોનાની પહોંચી પહેરેલી હતી. લૂંટારુઓએ ગુમાનસિંહ બાપુને દોરડાથી ઝાડ સાથે બાંધી દીધા. પછી બાપુના દાગીના લૂંટવા જતા હતા કે વાઘ ત્યાં પહોંચી ગયો. તેણે છલાંગ મારી લૂંટારાઓને ઘાયલ કરી દીધા. આ જોઈ લૂંટારુઓ છંછેડાયા અને પોતાની બંદૂકોમાંથી ધડાધડ ગોળીઓ છોડી. વાઘ ખૂબ જ ઘાયલ થયો. તેણે બાપુને લૂંટારુઓના પંજામાંથી બચાવ્યા હતા, પણ બાપુને બચાવવા જતા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. બહુ જ લોહી વહ્યો. બાપુએ પાટાપિંડી કરી અને વાઘને બચાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ વાઘ બચી ન શક્યો. છેવટે વાઘનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તે દિવસે ગુમાનસિંહ બાપુ બહુ રડ્યા. બાળ દોસ્તો, જોઈને બાપુએ વાઘને કાંટો કાઢ્યો અને હિંસક પ્રાણી બાપુનો વફાદાર મિત્ર બની ગયો. તેને લૂંટારુઓથી બાપુને બચાવ્યા. તો મિત્રો, આપણે પણ આવા મહામોલા પ્રાણીઓનું જતન કરવું જોઈએ અને પર્યાવરણનો રક્ષણ કરવું જોઈએ.
બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.